હેલો ફ્રેન્ડ્સ તો આજે ખૂબ જ ઓછા ટાઈમમાં જે સબ્જી બની જાય છે એ આપણે બનાવીશું તો સૌથી પહેલાં મેં અહીંયા બે ચમચા તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું એડ કરી દઈશું ત્યારબાદ હિંગ એડ કરીશું એક નાની અડધી ચમચી અડધી ચમચી હળદર ત્યારબાદ મેં અહીંયા લસણની પેસ્ટ લીધેલી છે એક ચમચી જેટલી ને અડધી ચમચી લાલ મરચું આ બધા જ મસાલાને આપણે તેલની અંદર જ મિક્સ કરવાના છે અને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાના છે જ્યારે પણ આ મસાલા એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર અને અહીંયા મેં કેળા લીધેલા છે બે નંગ કેળા લીધેલા છે કેળાને આપણે આ રીતે રાઉન્ડ કટ કરી લઈશું ત્યારબાદ બરાબર રીતે મિક્સ કરી દેવાના છે કે જેનાથી બધો જ મસાલો કેળામાં ચડી જાય ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાના છે જેનાથી આપણા જે મસાલા છે એ બળી ના જાય તો કેળાની અંદર બધો મસાલો મિક્સ થઈ ગયો છે તો લાસ્ટમાં આપણે ધાણાજીરું પાવડર પણ એડ કરી દઈશું તો અહીંયા મેં અડધી ચમચી ધાણાજીરું પાવડર લીધું છે ધાણાજીરું પાવડર આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે તેલની અંદર એડ નથી કરવાનું તો આપણી જે કેળાની સબ્જી છે એકદમ તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આપણે ધાણા પણ એડ કરી દઈએ આ શાકની અંદર ધાણા વધારે એડ કરવાથી ખૂબ જ સરસ લાગે છે તો આપણી કા કેળાની સબ્જી એકદમ તૈયાર છે અને ખૂબ જ ઝડપથી આવે સબ્જી બની જાય છે